सी फॉर्म रद्द करवा अंगे राज्य सरकार द्वारा निर्णय करवामां आव्यो हतो, जेनुं अमलीकरण हवे अमदावाद महानगरपालिका द्वारा पण करवामां आवशे। ईएमसी द्वारा मळेली स्टेन्डिंग कमिटीनी बेठकमां होस्पिटलोना सी फॉर्मना मामले महत्वपूर्ण निर्णय लेवायो छे, जेमां हवे 50 बेड सुधीनी होस्पिटलने सी फॉर्म लेवानी जरूर नहीं पड़े। आ साथे बीयू माटे पण तमाम नियमो बाजू पर राखवामां आव्या छे। शहेरनी केटलीक होस्पिटलो पासे बीयू परमिशन न होवाथी सी फॉर्म रिन्यू नहोतुं थई शक्या, त्यारे हवे सी फॉर्म रद्द कराता होस्पिटल संचालकोने फायदो थशे। जो कि अगाउ 40 जेटली सील करेली होस्पिटलो पण हवे फरीथी कार्यरत करवामां आवशे। નિર્ણય હતો સી ફોર્મ દરેક હોસ્પિટલને ફરજિયાત લેવાનું, કોર્પોરેશન દ્વારા સી ફોર્મ નાબૂદ કરી કોઈ પણ હોસ્પિટલના 50 બેડથી ઉપરની હોય એને જે સી ફોર્મ લેવાનું રહેશે એનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। સિંગલ એક બેડથી લઈ 50 બેડ સુધી કોઈ પણ વ્યક્તિ એ હોસ્પિટલે સી ફોર્મની આવશ્યકતા નહીં। ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય અને સાંસદો સામેના પડતર કેસો મામલે મહત્વનો આદેશ કર્યો છે। ધારાસભ્ય અને સાંસદો સામેના પડતર કેસો મામલે વિવાદ સર્જાયો હતો। આ મામલે હાઈકોર્ટે સુઓ મોટો અરજી કરી વિગતો માંગી હતી, ત્યારે હાઈકોર્ટે કરેલી સુઓ મોટો અરજી અન્વયે વકીલ દ્વારા વિગતો રજૂ કરાઈ હતી, જેમાં ધારાસભ્ય અને સાંસદો સામેના પડતર કેસોમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું। ગુજરાતમાં હાલ સૌથી વધુ પડતર કેસ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે છે। હાઈકોર્ટે લાંબી મુદત નહીં આપતા કેસ ઝડપી ચલાવવા મુદ્દે આદેશ આપ્યો હતો। તો હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ સાબરકાંઠા અને અરવલ્લીમાં શુક્રવારે ભારે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ઉપરાંત સુરત, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે, તેમજ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં 45-60 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરાઈ છે। તો આ દરમિયાન આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ તંત્ર દ્વારા અપાઈ છે। જ્યારે વાત કરીએ અમદાવાદ, ગાંધીનગરની, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે। तो अगले 24 घंटों में जो है साउथ गुजरात और नॉर्थ गुजरात के कुछ डिस्ट्रिक्ट्स में जो है हैवी रेनफॉल स्पेल हो सकते हैं, जिसमें से मेनली जो है साउथ गुजरात की अगर हम बात करें तो साउथ गुजरात में वेरी हैवी भी रेनफॉल रिसीव हो सकता है, जिसमें से वलसाड़ और DDNH में जो है वेरी हैवी रेनफॉल वार्निंग दी गई है। और हैवी रेनफॉल के लिए अगर हम बात करें तो नवसारी, तापी और नॉर्थ गुजरात में साबरकंठा, अरावली में जो हैवी रेनफॉल कुछ जगहों पे एक्सपेक्टेड फोरकास्ट दिया गया है।